સૌરાષ્ટ્રનું હેરિટેજ નગર ગણાતું જામનગર શહેરની રાજ્યમાં એક આગવી ઓળખ છે। જામનગર હવે સ્માર્ટ સિટી બનવા તરફ ડગ માંડી રહ્યું છે, ત્યારે જામનગરને સ્માર્ટ સિટી બનાવવા ધારાસભ્યોએ ઝુંબેશ ઉપાડી છે, જે અંતર્ગત સ્ટાર ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની અને જામનગરના ધારાસભ્ય રીવાબા જાડેજા ઉપરાંત દિવ્યેશ અકબરીએ શહેરના અલગ અલગ વિસ્તારમાં ફરી લોકોને ફીડબેક આપવા માટે ફોર્મ ભરાવડાવ્યા હતા, તેમજ જામનગરને સ્વચ્છ અને સુંદર બનાવવા માટે લોકોને સહભાગી થવા આહ્વાન કર્યું છે। આ ઝુંબેશમાં ભાજપના આગેવાનો અને કાર્યકર્તાઓ પણ જોડાયા હતા। મહત્વનું છે કે ભારત સરકારની મિનિસ્ટ્રી ઓફ હાઉસિંગ એન્ડ અર્બન અફેર્સ દ્વારા સમગ્ર દેશમાં ઇઝ ઓફ લિવિંગ ઇન્ડેક્સ સર્વેક્ષણની કામગીરી હાથ ધરવામાં આવી છે, જેમાં શહેરના 18 વર્ષથી ઉપરની ઉંમરના તમામ લોકો ફીડબેક આપી શકે છે। આ ફીડબેકની અંદર નાગરિકો પોતાના શહેરમાં રહેલી સુવિધાઓ અંગે સરકારને જણાવી શકે છે। આ ફોર્મમાં 17 જેટલા વૈકલ્પિક પ્રશ્નો પૂછવામાં આવ્યા છે અને તેમાં જવાબ આપવાના હોય છે, જેમાં સ્વાસ્થ્ય, શિક્ષણ, હવા, પાણી, વીજળી વગેરે જેવી જરૂરિયાતવાળી બાબતોનો સમાવેશ કરાયો છે। આ ફીડબેક બાદ સરકાર શહેરમાં વિકાસ માટેની નવી દિશા અને આયોજનની રૂપરેખા તૈયાર કરશે, જે અંતર્ગત જામનગર શહેરની ઇન્ડેક્સ સર્વેની કામગીરી જામનગર મહાનગરપાલિકાને સોંપાય છે અને આ ઓનલાઈન ફીડબેકમાં વધુને વધુ લોકો ભાગ લે તે માટે નેતાઓ પ્રયત્ન કરી રહ્યા છે। જામનગરથી દર્શન ઠક્કરનો અહેવાલ, ગુજરાત તક।